વડોદરાના કારેલીબાગમાં શાક માર્કેટ ખસેડવાને કારણે વેપારીઓમાં આક્રોશ. પાલિકાની કચેરી સુધી રેલી કાઢીને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી હતી. વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલા શાક માર્કેટને હટાવી દેવામાં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વેપારીઓએ ન્યાય મંદિરથી પાલિકા સુધી રેલી કાઢી હતી અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી અને ઋષિપ મંડપથી કારેલીબાગ પાણીની ટાંકી સુધી શાક માર્કેટ માટે જગ્યા આપવાની માંગ કરી હતી. કારેલીબાગ પાણીની ટાંકીથી તુલસીવાડી તરફ જવાના રોડ પર બેસતા શાકભાજી માર્કેટને પાલિકાએ ખસેડ્યા. 24 કલાકમાં જ માર્કેટ ધમધમતું થતાં પાલિકા અને પોલીસ તેમને ખસેડતા કેટલીક મહિલાઓ સહિત લારીવાળા રોડ પર બેસી ગયા હતા. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓની અટકાયત કરીને માર્કેટ ફરી બંધ કરાવ્યું હતું. દેવી પૂજક લોકો ખાલી 40 વર્ષથી સાઈડ ની આગળ એ લોકો પથારા પણ લગાવે છે, પ્લસ લારીઓ પણ લઈને ઉભા રહે છે. માંગણી એ જ છે અમારી કે આ ગરીબો સાથે અત્યારે અન્યાય કેમ થઈ રહ્યો છે. ઇલેક્શનોની સોસાયટીઓની અંદર મિટિંગો ચાલુ થઈ ગઈ છે એમની, તો શું ગરીબો વોટ નથી આપતા? ગરીબોનો વોટ નથી, તુલસીવાડી વિસ્તારના વોટ નથી. આજે વિજય શાહ, બંદી શાહ અને સુનીલ સોલંકી સોસાયટી, ગુરુકૃપા સોસાયટીની અંદર, સમર્થ સોસાયટીની અંદર મિટિંગો કરે છે કે આ માર્કેટ અહીંયાથી હટાવી દો, અમને પ્રોબ્લેમ થાય છે. એટલે અમે તમને આખી સોસાયટીના વોટ તમને મળશે, તો શું તુલસીવાડીના વોટ નથી? એટલે આ લોકોને ગમે તે રીતે ગરીબોને હેરાન કરવા છે અને લોલીપોપ આપીને ગરીબોને, ગરીબો પાસેથી વોટ લેવા છે એમને. જ્યારે સુનીલ સોલંકી મેયર બન્યા ત્યારે સુનીલ સોલંકીએ તુલસીવાડી વિસ્તારમાં દેવી પૂજક લોકોને કહ્યું હતું કે હું તમારા પાક્કા ઓટલા વારી તમને માર્કેટ બનાવીને આપીશ. કહ્યું હતું કે ન તો કહ્યું? એમને સુનીલ સોલંકીએ વાયદા એમના પૂરા નથી કર્યા અને આજે મહામંત્રી બનીને બેસી ગયા છે. કઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે આરક્ષણ પણ બંધ કરી દો. સરકારને મારે કહેવું છું, કેમ કે આરક્ષણના આરક્ષણ ઉપર જીતીને જે અમારા નેતાઓ મોટા મોટા હોદ્દા લઈને જાય છે, પણ એક એ રબર સ્ટેમ્પ જેવા બની જાય છે. જ્યારે એમને જે રીતે સરકાર યુઝ કરે છે એ રીતે યુઝ થાય છે. એ ગરીબોના પ્રોબ્લેમો, ગરીબોની માંગોએ એ પૂરી નથી કરી શકતા. એ ખાલી તળવા ચાટે છે અને પોતે કરોડપતિ બનવું છે. આજે અમારી સમાજના કે કોઈ બી એસસી એસટી સમાજના અમારા હોય, એ કેમ અમારો અવાજ પાર્લામેન્ટમાં નથી ઉઠાવતા? ત્યારે અમારી જેવી બહેનોએ આજે બહાર નીકળવું પડે છે અને આ લોકોની માંગે માંગ માટે અમારે કમિશનર પાસે, કમિશનર સાહેબ પાસે સુધી જવું પડે છે. અમારે તમામ અધિકારીઓને અમારે વિનંતી કરવી પડે છે કે આ પણ એક નાગરિક છે. આજે મેં ભગતસિંહના પુતળા પાસે ઊભા છે, કેમ કે એમણે પણ બહુ મોટું બલિદાન આપ્યું છે દેશ માટે. તો આ મારી બહેનો પણ, જો શાક માર્કેટ અમને નહીં મળે તો અમે ત્યાં આગળ આંદોલન પણ કરીશું. જેલ ભરો આંદોલન અમારું, અમે જેલમાં જવા તૈયાર છે. પણ મારી બહેનોને 10-10 હજાર લોન પણ આ લોકોએ લોલીપોપ રીતે આપેલી છે કે તમારી માર્કેટ અહીંયા ચલાવીશું. એ લોકો પાસે સ્લીપો પણ છે, તો આજે સ્લીપો ક્યાં ગઈ? આ ગેરકાયદેસર થોડા કામ છે એમના, એમના કાયદેસરના કામ છે.